दिव्यांग व्यक्तियों की इच्छाओं ने परिपूर्ण करने माटे भव्य ज्योति तीर्थ यात्रा संघ और दिव्यांग कल्याण ट्रस्ट द्वारा चार धाम यात्रा आयोजन करवामां आव्युं छे। सूरत थी 17 दिवस माटे 52 जेटला दिव्यांग व्यक्तियों ने केदारनाथ, बद्रीनाथ, मथुरा, हरिद्वार सहित स्थलों विनामूल्ये लई जशे अने सेवा आपवामां आवशे। देवांग जैन द्वारा जणાવવામાં આવ્યું હતું કે વર્ષ 2008 થી તેઓ યાત્રા પ્રવાસ કરાવી રહ્યા છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જે લોકો યાત્રા કરી શકતા નથી તેઓ શારીરિક રીતે અશક્ત છે, દિવ્યાંગ છે અને જેમની ઈચ્છા છે પરંતુ તેઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે જઈ શકતા નથી, તેમના માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં દિવ્યાંગો પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની માટે 7 જેટલા સહાયકો પણ આપવામાં આવ્યા છે। આ યાત્રામાં તમામ લોકોને ગુજરાતી ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। યામિની સુખડિયાએ જણાવ્યું કે આ યાત્રામાં જનાર દિવ્યાંગો ચાલી શકે તેમ ન હોવાથી તેમના માટે હેલિકોપ્ટરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે પુણેશ મોદી દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આ યાત્રામાં સરકારનો પણ સહયોગ મળ્યો છે। આ યાત્રા દ્વારા અમે સંદેશો આપવા માંગીએ છીએ કે જો લોકો અશક્ત છે અને જઈ શકતા નથી તેવા લોકોને મદદે તમામ લોકોએ આવવું જોઈએ। ચેરિટેબલ ટ્રસ્ટથી દેવાંગભાઈ જૈન બોલું છું। અને આપણે આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કાર્ય મેઇન એ છે કે જે અમુક બધી દિવ્યાંગ કલ્યાણ ટ્રસ્ટના જે યાત્રીઓ છે એમને આપણે ચારધામ યાત્રા પર લઈ જઈ રહ્યા છે અને એમને અમારા તરફથી ફ્રી ઓફ સર્વિસ ચાર્જ તરફથી અમે લઈ જઈ રહ્યા છે। હવે એમને હેલિકોપ્ટરની જે વ્યવસ્થા શ્રી આપણે મંત્રીશ્રી છે જે પુણેશ મોદી એમણે જે હેલિકોપ્ટરની જે સેવા આપવા અમને સહકાર આપ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર એમનો। અને આ જે સંસ્થા અમને અમુક બધી દિવ્ય કલ્યાણ ટ્રસ્ટને જે મદદ નથી મળી રહી, દાતાશ્રી જે એમના નથી હમણાં કોઈ મળી રહ્યા, તો એમને મદદ કરવા માટે ખૂબ ખૂબ આપ આગળ આવો એના માટે ખૂબ ખૂબ આપને વિનંતી છે। આ યાત્રા આપણે 16 થી 17 દિવસની યાત્રા છે, એમાં 52 વ્યક્તિ અમારા તરફથી 52 યાત્રી જઈ રહ્યા છે અને એમાં 7 કર્મચારી અમારા તરફથી એમને સેવા આપવા માટે જઈ રહ્યા છે। આમાં 80% એવા દિવ્યાંગો છે જે ચાલી નથી શકતા, એના સાથે દિવ્યાંગ ડીફ એન્ડ ડમ્પ પણ છે, અને એમાં 20% એવા વ્યક્તિ છે જે ચાલી શકે છે પણ મદદરૂપ જઈ રહ્યા છે એમને।